विद्यार्थी मित्रों, अत्यारे आपणे भूगोल विषयनी चर्चा करी रह्या छीए अने आपणो भूगोलनो बीजो पाठ एटले के आम जोवा जोईए तो 10मो पाठ छे के पर्यावरणना घटको अने आંતર સંબંધો। पर्यावरणना जे घटको छे एनी वच्चे संबंध केवा छे ए एनी आपणे आमां चर्चा करी रह्या छीए। आगळ आपणे आपणा मुख्य चार आवरणो छे पृथ्वीना एनी वात करी हती। હવે આપણે વાત કરવાની છે એ વચ્ચેના આંતર સંબંધોની, એટલે કે પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતર સંબંધની। તો પર્યાવરણના જે ઘટકો છે એમાં સૌ કેન્દ્ર સ્થાને એટલે કે સેન્ટરમાં કોણ છે, તો આપણે જ છીએ। અને આપણે ભૌતિક ચક્રથી એકબીજા સાથે જોડાયેલા છીએ, તો આપણે એ ચક્ર જોઈએ। તો હવે અહીંયા છે પ્રાકૃતિક માનવ નિર્મિત એટલે કે માણસ દ્વારા બનેલું, અને નીચે છે માણસોનો આખો સમૂહ। તો હવે આપણે આ આંતરસંબંધ કેવી રીતે એકબીજા સાથે જોડાયેલો છે એની વાત કરીએ, તો આ ભૌતિક ચક્રો માનવીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત છે। આપણે જે કંઈ પ્રવૃત્તિ કરીએ છીએ એનાથી આ ચક્રો બધા છે એ પ્રભાવિત થાય છે। મૃદાવરણમાં માનવી ખનિજ પ્રાપ્ત કરવા માટે ઉત્ખનન કરે છે, એટલે કે આપણી જે જમીન છે, મૃદા એટલે માટી છે, જમીનનો જે પોપડો છે એના પર આપણે આપણી લાલચ અને સંતોષમાં શું કરીએ છીએ, ખોદકામ, ઊંડા ને ઊંડું ખોદકામ કરતા જ રહીએ છીએ। માણસની વૃત્તિ છે એ ક્યારે સંતોષાતી નથી, અને એટલા માટે આ પોપડો છે એ નબળો થઈ ગયો છે, અને અવારનવાર ભૂકંપ છે એવા આપત્તિઓ છે આપણા પર આવ્યા કરે છે। હવે આપણે ખનિજ મેળવવા જે ખાડાઓ ખોદ્યા એમાં પાણી ભરાય એટલે એ જલાવરણનો એક ભાગ બની જાય। વરસાદ આવે અને અંદર પાણી ભરાય એનાથી શું થાય, જલાવરણ બને એટલે કે સમુદ્ર છે એ રચાય। તાપમાનમાં વધતા જલાવરણમાં રહેલ પાણીનું બાષ્પીભવન થાય। તમે જોયું પહેલા આપણે શું કર્યું, મૃદાવરણમાં ખાડો કર્યો એટલે અહીંયા મૃદાવરણ છે, ખાડા કર્યા અને ખાડા ભરાણા એટલે શું બન્યું, જલાવરણ બન્યું। આ જલાવરણમાં પાણી છે, દરિયો છે, એની અંદર શું છે, પાણી છે। પાણી છે એ ગરમીના કારણે, સૂર્યપ્રકાશના કારણે વરાળમાં પરિવર્તિત થાય છે। બાષ્પીભવનની જે પ્રક્રિયા આપણે બચપનથી શીખતા આવીએ છીએ એ થાય છે, એટલે અહીંયા શું આવશે, વાતાવરણ આવશે। તો આ ત્રણે એકબીજા સાથે જોડાયેલા છે, આપણે ઇઝીલી એને જોઈ શકીએ છીએ। વાતાવરણમાં જે ભેજ છે એનાથી વાદળો બંધાય અને વરસાદ થાય, તે પાણી હોવાથી મૃદાવરણનું ધોવાણ થાય। હવે આ બે આ વાતાવરણ છે એને વરસાદ લાવ્યા એટલે જલાવરણમાં પરિવર્તિત થયો, હવે આ વરસાદ છે એ જમીનને ધોવા લાગ્યો, એકદમ ફૂલ વરસાદ આવે છે, બહુ જ મોટા મોટા જે છાંટા આવે એના કારણે શું થાય, જમીનનું ધોવાણ થાય, ફરીથી મૃદાવરણ ધોવાણ। તો આ ચક્ર છે એ આમાં ગોળ ગોળ ફર્યા જ કરે, અને તમે જોયું હશે કે મૃદાવરણ છે એ ફક્ત એક મેદાન નથી, એના પર પર્વતો છે, ઉચ્ચ પ્રદેશો છે, ખીણ પ્રદેશો છે। તો આ બધું આ વરસાદના કારણે થાય છે, અમુક જગ્યાએ ટેકરીઓ રચાય જાય, અમુક જગ્યાએ ખાડાઓ પડી જાય, અમુક જગ્યાએ પર્વતો રચાય છે, અનેક જે પ્રાકૃતિક આપત્તિઓ છે એના કારણે આ બધું છે એના ભૂમિ સ્વરૂપો મૃદાવરણના રચાતા હોય છે। અને માનવની જે પ્રવૃત્તિઓ છે એ પણ આ કુદરતી પર્યાવરણના ઘટકોને કારણે જીવસૃષ્ટિ આપણી જે છે એની સાથે પરસ્પર જોડાયેલી છે। આપણી પ્રવૃત્તિઓ પણ આ બધા જીવો છે એની સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલી હોય છે, બરાબર। હવે અહીંયા પર્યાવરણના ઘટકો છે એને આપણે પ્રાકૃતિક રીતે કોઈ નુકસાન જ કરતા, પણ આપણી જે માનવ નિર્મિત પ્રવૃત્તિઓ છે એટલે કે આપણે કારખાના નાખીએ છીએ, વાહનો યુઝ કરીએ છીએ, તો એના જે ધુમાડા છે એ આ આપણા ઘટકોને નુકસાન કરે છે। હવે પ્રદૂષણની વાત કરીએ, આપણે આ ઘટકોનું નુકસાન તો જોયું છે, પણ કેવી રીતે થાય છે, તો એ અલગ અલગ ના અલગ અલગ પ્રકારના પ્રદૂષણો છે, જેમ કે વાતાવરણનું પ્રદૂષણ એટલે એને શું કહીશું આપણે, ભૂમિ પ્રદૂષણ, જલાવરણનું તો કે પાણીનું પ્રદૂષણ, વાતાવરણનું પ્રદૂષણ એટલે
એટલે હવાનું પ્રદૂષણ। એટલે આપણે આપણી જે પ્રવૃત્તિઓ છે, આપણી જે લાલચ છે, એના કારણે આ બધા જ આવરણોને નુકસાન પહોંચાડી રહ્યા છીએ। કેવી રીતે એ જોઈએ તો આપણી જે વિકાસ કરવાની પ્રક્રિયા છે એ હંમેશા આપણા કુદરતને નુકસાન કરે છે। માણસે ટેકનોલોજી શોધી પોતાની જિંદગી છે ને સરળ બનાવી, પણ એનાથી આપણું જે વાતાવરણ છે એ બહુ જ પ્રભાવિત થયું છે। તમને એવું થતું હશે કે કેવી રીતે, તો આપણે વાહનો ચલાવીએ છીએ અને આપણી જે વસ્તી છે એના આધારે અંદાજ લગાવો દુનિયામાં કેટલા વ્હીકલ હશે અને આપણા ભારતમાં કેટલા હશે। તો એ વાહનોના ધુમાડા, કારખાના જે રોજ રોજ ડે બાય ડે નખાતા જ જાય છે, તો એના ધુમાડા એ બધા જ આ વાતાવરણ આપણી હવા છે ને પ્રદૂષિત કરે છે। પછી વાત કરીએ વૃદ્ધાવરણની, તો આ જે કારખાનાઓ છે એનું ગંદુ પાણી આપણે જમીન પર છોડીએ છીએ તો એ જમીનમાં શોષાય છે, તો એ પણ પ્રદૂષિત થાય છે। તો ગમે એમ કરી અને આપણે આ બધાને જ કેવી ખરાબ રીતે પ્રભાવિત કરી રહ્યા છીએ। પર્યાવરણને જે દૂષિત કરે એવા ઘટકોને પ્રદૂષકો કહેવાય, અને માણસની જે ક્રિયા છે અને એના કારણે આ બધું દૂષિત થાય એ પ્રદૂષણ કહેવાય। હવે આપણે આ કુદરતી સંસાધનો છે એટલે કે ભગવાને આપણને કુદરતી રીતે જે આપ્યું છે એને નુકસાન પહોંચાડી રહ્યા છીએ, એનો અમર્યાદિત અને અવિવેકપૂર્ણ ઉપયોગ કરીએ છીએ અને એટલા માટે જ આપણું પર્યાવરણ પ્રદૂષિત થાય છે। માણસ છે એને વિકાસ જ કરવો છે, પૈસા છે મેળવવા છે, પોતાની સત્તા છે મેળવવી છે અને પોતાનો જે પ્રભાવ છે બધા પર પાડવો છે, એના કારણે બીજું કશું વિચારતો નથી અને એના કારણે અલગ અલગ પ્રકારના પ્રદૂષણો રચાય છે। તો આપણે પહેલા જોશું આપણું ભૂમિનું પ્રદૂષણ, તો જમીનની ગુણવત્તા કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારને ભૂમિ પ્રદૂષણ કહે છે। જમીન પ્રદૂષણ આપણને સહેલાઈથી અનુભવાતું નથી, જેમ કે નદી કોઈ ગંદી હશે તો તમે ત્યાંથી પસાર થશો તરત તમને ખબર પડી જશે કે આ પાણી પ્રદૂષિત છે, અંદર કચરો છે, અંદર ભગવાનની મૂર્તિઓ છે, ભગવાનના ફોટા ને બધું નાખેલું, એટલે તમને નરી આંખે જોઈ શકાય છે કે આ પાણી પ્રદૂષિત છે। પણ જમીનમાં તમને એવી કાંઈ ખબર પડે નહીં કે આ જમીન પ્રદૂષિત છે કે નહીં, પણ એની અંદર જે પોષક તત્વો હોય એની જે ફળદ્રુપતા હોય એ ધીરે ધીરે નાશ પામતી હોય છે। હવે ઉદ્યોગોમાં વપરાયેલું પાણી, પછી ગટરોનું પાણી, એ બધું જે જમીનમાં સુકાય છે એના કારણે શું થાય છે, જમીન પ્રદૂષિત થાય છે। એ સિવાય આપણે ઉદ્યોગોનો જે ઘન કચરો છે એને જમીન પર છોડીએ છીએ, પછી આપણે ઉત્ખનન એટલે ખોદકામની પ્રવૃત્તિ કરીએ છીએ એના કારણે પણ એ નબળો પડે છે, મૃદાવરણનો પોપડો, બાંધકામ એના માટે બહુ વધારે કરીએ છીએ તો એ પણ એને નુકસાન કરે છે, ખેતરમાં જે આપણે રાસાયણિક ખાતર નાખીએ છીએ એ પણ જમીનને નુકસાન કરે છે, જંતુનાશક દવાનો વધારે પડતો જે ઉપયોગ કરીએ એ પણ જમીનને નુકસાન કરે, અને સૌથી વધારે અત્યારે જે હાનિકારક હોય તો એ છે પ્લાસ્ટિક। પ્લાસ્ટિકની જે કોથળીઓ છે આપણે જેને જબલા કહીએ એ જમીનની અંદર જાય છે અને એનું વિઘટીકરણ થતું નથી, તો આ પ્લાસ્ટિક છે જમીનને ખૂબ જ નુકસાન કરે છે। તો ભૂમિ પ્રદૂષણને રોકવા આપણે શું કરવું જોઈએ, તો જંતુનાશક દવાઓ છે એનો આપણે ખેતરમાં ઓછો ઉપયોગ કરવો જોઈએ, રાસાયણિક ખાતરનો ઓછો ઉપયોગ કરવો જોઈએ, સાથે સાથે આપણે ઘન કચરાઓ જે છે એનું વર્ગીકરણ કરવું જોઈએ। આપણે સ્માર્ટ બોર્ડમાં જાગૃતિ કરીને જે એક વાર્તા આવે છે એની અંદર બતાવે છે કે કચરાનો કેવી રીતે નિકાલ કરવો, બહુ સરળ પદ્ધતિ છે કે જે ખાદ્ય કચરો છે એનું તો ખાદ્ય બની શકે છે, ખાતર બની શકે છે, તો એને કચરા જોડે મિક્સ ના કરવો જોઈએ અને જે ઘન કચરો છે એનું રિસાયકલ થઈ શકે છે। તો આવી રીતે જો કચરો ફેંકવામાં આવે તો જે આ કચરાના ઢગલા ભેગા થાય છે એ થાય જ નહીં। અને ખેતીમાં ટપક પદ્ધતિ અને ફુવારા સિંચાઈ પદ્ધતિ છે એનો ઉપયોગ કરવો જોઈએ, અને જે કારખાનાઓનું ગંદુ પાણી છે એને પણ રિસાયકલ કરી પછી જમીન પર છોડવું જોઈએ। પાણીનું પ્રદૂષણ, તો પાણીનું પ્રદૂષણ છે કે આપણે ગટરના પાઇપો છે એ દરિયામાં નદીમાં સીધા ગોઠવી દઈએ છીએ તો એના કારણે થાય, પછી મોટી મોટી બોટ જે ચાલતી હોય એમાં જે લીકેજ થતું હોય એના કારણે થાય, ઓઇલ અને બધું એમાં મિક્સ થાય। ગટરનું પાણી, ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી, ખનિજ તેલ વાહક જહાજોમાંથી થતું ગળતર એટલે મેં તમને કીધું એ, અને રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ આ બધું જ છે એ પાણીમાં મળે એટલે પાણી પ્રદૂષણ થાય। તો ઘર વપરાશનું આપણું જે પાણી ગંદુ થયેલું છે એ અને ઉદ્યોગનું જે ગંદુ થયેલું છે એ પાણીને પણ રિસાયકલ કરી એનો ફરીથી ઉપયોગ કરવો જોઈએ અથવા તો એનો પછી નિકાલ કરવો જોઈએ। ઘણા દેશોની અંદર આ પદ્ધતિ ચાલુ છે, ઇઝરાયલ જેવા દેશોમાં એક ફ્લેટનું જે પાણી નીકળે છે ગંદુ એને રિસાયકલ કરી ફરીથી એ જ ફ્લેટમાં એને વાપરવામાં આવે છે। પછી આ જે પ્રક્રિયાઓ છે ઉદ્યોગોવાળા ઉપર કડક નિયંત્રણ સાથે અપનાવવી જોઈએ અને પાણીના પ્રદૂષણને રોકવા સરકાર
आवश्यक पगला लेवा जोईए। हवानुं प्रदूषण, आपणने आ प्रदूषणो खबर ज छे केवी रीते क्यारे फैलाय छे, तो उद्योगोना धुमाड़ा, वाहनोना धुमाड़ा, मिलोना धुमाड़ा, ताप विद्युत मंत्रकोना धुमाड़ा, आ बधा हवामां भळे छे ने आपणा आ वातावरणने प्रदूषित करे छे। हवामां प्रदूषण माटे हवाना उड़ता रचकणों जेवा के बढ़तर तरीके वपराता कोलसाना, कोलसो पड़े एटले धीरे धीरे थोड़ा थोड़ा रचकणों जाय ने एमां, पछी कारखानाना धुमाड़ामांथी निकळता कार्बनयुक्त रचकणों भळी जाय छे ने हवा प्रदूषित थाय छे। આજે ગંદા ધુમાડાઓ છે એની અંદર નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, બેન્ઝોપાયરીન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુઓ હોય છે। ખનન અને બાંધકામની પ્રવૃત્તિથી પ્રદૂષકો હવામાં ઉમેરાય છે। ખેતીનો ઘન કચરો સળગાવવાથી પણ હવાનું પ્રદૂષણ થાય છે અને આ હવાનું જે પ્રદૂષણ છે, આ વાયુઓ છે એ જ્યારે વરસાદમાં ભળે છે ત્યારે એસિડ રેન થાય છે। હવે આ પ્રદૂષણ જે હવાનું છે એને રોકવા શું કરવું જોઈએ, તો કારખાનાઓ છે એના જે ભૂંગળાઓ છે, ચીમની છે, એની જે હાઈટ સરકારે નક્કી કરેલી છે એ પ્રમાણે રાખવી જોઈએ। ગેસ છે, ઝેરી ગેસ, એ ફિલ્ટર કરી અને પછી હવામાં છોડવો જોઈએ। કોલસો, પેટ્રોલ, ડીઝલ એવા જે આપણા કુદરતી પ્રાપ્ય સ્ત્રોતો છે એનો ઉપયોગ મર્યાદિત કરવો જોઈએ। એની જગ્યાએ આપણે સીએનજી, એલપીજી, પીએનજી એ બધા વાપરવા જોઈએ। જાહેર પરિવહન એટલે કે આપણે પર્સનલ સ્કૂટી, બાઇક લઈને નીકળીએ તો એ એક 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 વ્યક્તિના કેટલા બધા વાહનો થાય તો એનાથી વધારે પ્રદૂષણ થાય। પણ જાહેર વાહન, બસ છે, એક બસની અંદર 60 લોકો જઈ શકે તો એ 60 લોકોની પાછળ એક જ બસનો ધુમાડો હવામાં ભળે, તો આવા જાહેર વાહનો આપણે ઉપયોગમાં લેવા। અને વાહનો માટે પીયુસીનો જે નિયમ છે, પોલ્યુશન અંડર કંટ્રોલ, એનો કડક પાલન કરવો જોઈએ। ધ્વનિ પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ એટલે બિનજરૂરી વધુ પડતો અસહ્ય અવાજ એટલે ઘોંઘાટ। આ ઘોંઘાટને આપણે ધ્વનિ પ્રદૂષણ તરીકે ઓળખીએ છીએ। ઘોંઘાટ દરેક વ્યક્તિ માટે સાપેક્ષ હોય છે। હળવું સંગીત સાંભળનાર વ્યક્તિને રોક સંગીત નથી ગમતું હોતું। કારખાનાઓના જે મોટા યંત્રો છે, વાહનોના જે કર્કશ અવાજ છે, હોર્નનો અવાજ છે, સિનેમાઘરોનો અવાજ છે, ટીવીનો વધુ પડતો અવાજ છે, આ ધ્વનિ પ્રદૂષણને વધારે છે। મોટા મોટા વિમાનોનો અવાજ, બેન્ડ વાજા, લાઉડસ્પીકર, ઢોલ નગારા, ડીજે, આ બધા જ ફટાકડા, આ બધો અવાજ ધ્વનિ પ્રદૂષણ કરે છે, જે આપણા માનસિક સ્વાસ્થ્ય માટે અને આપણા કાન માટે હાનિકારક છે। એના કારણે આપણો સ્વભાવ ચીડિયો થઈ જાય છે અને આપણી માનસિક ક્ષમતા કાર્ય કરવાની ઓછી થઈ જાય છે। તો આને બચાવવા શું કરવું જોઈએ, તો જે સિનેમા ઘરો અને એ બધાના જે મોટા અવાજો છે ત્યાં ધ્વનિ શોષક પડદા લગાવવા જોઈએ। આ બેન્ડ વાજાને એવા જે જરૂરી નથી એવા ઘોંઘાટીય વાજિંત્રો વાપરવાના જોઈએ। ઉદ્યોગ અને વિમાન મથકી જે જગ્યાઓ છે ત્યાં વૃક્ષો વાવવા જોઈએ અને ઉજવણીના કાર્યક્રમોમાં ફટાકડાનો ઉપયોગ ટાળવો જોઈએ। આપણે ટીવી કે રેડિયો જે સાંભળે છે એનો અવાજ ઓછો રાખવો જોઈએ અને યંત્રો જે છે, વાહનો જે છે, એની સર્વિસ છે એ યોગ્ય સમયે કરવી જોઈએ। તો આ પ્રદૂષણો છે એને આપણે આટલા નિયમો સાથે વાપરીએ તો આપણા આ આવરણો છે એનાથી પ્રભાવિત નહીં થાય। તો આપણા પાઠની અંદર આટલું જ છે અને આને આપણે જો બચાવીએ, આ વાતાવરણને પ્રદૂષિત થતું બચાવીએ તો કુદરતી આપત્તિઓથી પણ આપણે બચી શકીએ। જે ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે વાતાવરણને પ્રદૂષિત થતું આપણે અટકાવવું જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો,